નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું અધિક સ્વાગત છે મિત્રો જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા અથવા તો પ્રખરતા કસોટી તમારા જે લેવનાર છે તેની અંદર જે આપણે ગુજરાતીનો તમારે જે પૂછાય છે તેમાંથી આપણે જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવે છીએ જેની અંદર મિત્રો આની અંદર તમે જોવા જઈએ તો કે તમારી જે તારીખ જે આ રહેશે તે ઉપરાંત એકથી પાંચ ચેપ્ટર તમારે જે છે આ વિડીયોમાં કવર કરવાના છે આ જે એમસીક્યુ છે મોસ્ટ આઈએમપી છે આ પરીક્ષા માટે તમને ઘણો બધો મિત્રો આની અંદરથી ફાયદો થશે બીજી વાત કે અન્ય વિષયના તમારે જે મોસ્ટ આઈએમપી જોઈએ છે આ જ રીતે અથવા તો તેના માટે જે કરીને મોડેલ પેપર પણ જોઈએ છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો તો ત્યાંથી તમને એક લિંક મળશે જે વિષય તમને લિંક પર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમે એ વિડીયો જોઈ શકશો અથવા તો વોટ્સએપ ટેલિગ્રામ જોઈન કરે ત્યાં તમે મેસેજ કરીને તમારા જે પણ વિષયના જોઈએ છે એ તમે ત્યાંથી મેળવી શકશો તો મિત્રો તો આપણે શરૂ કરીએ છીએ વિકલ્પો છે તમારા દરેક એક એક માર્ક્સના પૂછાશે જેની અંદર સૌપ્રથમ છે આનંદ પ્રોવિઝન્સ સ્ટોર્સ કોની નજીકમાં આવેલો છે તો જવાબ આવશે સિટી મોલ ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ તો અકસ્માતને પ્રકાશ સ્કૂલ કોની બાજુમાં આવેલી છે આ તમારે જે છે કોમેન્ટ કરવાની રહેશે તાત્કાલિક શર્વા માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ તો એકસો આઠ પર ફોન કરવો જોઈએ તે ઉપરાંત મિત્રો જે છે તમે ચેનલ પર નવા છો તો તમે વિડીયો નીચે જોઈ શકશો આપણને ચેનલનું નામ જોવા મળશે ને ત્યારબાદ છે સબસ્ક્રાઈબનો જે છે એક ઓપ્શન આપેલો છે તેના પર તમારે એક વખત ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે આ પ્રમાણે જોઈ શકશો તમે જોઈ શકો છો એક બેલ બટન પણ તમે જોઈ રહ્યા છો તો ત્યાંના જે વિડીયો નીચે જોશો તો તમે સબસ્ક્રાઈબ કરશો ત્યારબાદ તમને જોવા મળશે ત્યારબાદ છે આ પ્રમાણે તમને સ્ટેપ ત્યાં અમારી સ્ક્રીન પર આવી જશે ને ત્યાં ઓલ એટલે કે બધા પર તમારે એક વખત ટી ક્લિક આપી દેવાનું છે જેથી કરી તમારા જે પણ વિષયના બાકી છે મોસ્ટ આઈએમપી હોય એમસી હોય કે અન્ય જે પણ તમારા માટે ઉપયોગી સામગ્રી છે એ તમને જે છે તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન દ્વારા મળે છે આગળનો વિકલ્પ છે કે વેણુનો પગ સેમાં ફસાઈ ગયું તો વેણુનો પગ છે રેલવેના પાટામાં ફસાઈ ગયો ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી તો તેમણે કહ્યું કે ઘરના બધા સૂતા હતા આગળ છે જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય તો પશુ પ્રેમ કારણ કે જે છે આ તો જ્યારે વેણુએ પશુ હતું તો આપણે પશુ પ્રેમ તેને કહી શકીએ છીએ ત્યારબાદ છે આગળ જુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો તો ઝૂમો આણંદપુરની અંદર એક ઝૂંપડામાં રહેતો હતો આણંદપુરના એ ખૂણામાં કેવા મકાનો દેખાતા હતા તો મિત્રો આની અંદર તમારે જે છે એ જવાબ છે કોમેન્ટ કરવાનો રહેશે કે તમે જોઈ શકો જો ઓપ્શનમાંથી કોમેન્ટ કરવાનો છે આગળ છે જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું તો તેનું નામ જે છે વેણું પાડવામાં આવેલું હતું જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો તો જુમો છે હાથી પર બેસીને પરણવા ગયો છે મિત્રો બીજી વાત કે જે આઈ એમ પી એમ છે તમારા માટે હેલ્પફુલ તો થશે જો તમને એક વખત યાદ ના રહે તો આ વિડીયો છે તમે બે વખત જોઈ લેશો તો તમને જલ્દીથી યાદ રહી જશે તમારા મિત્રોને અવશ્ય પણ શેર કરશો તેની અંદર મિત્રો મહત્વની વાત એ કે આની અંદર તમને જે છે નેવું હજાર જેટલી શિષ્યવૃત્તિનો રીતે લાભ મળવા પાત્ર છે જેના માટે કરાય તમે અત્યારે જે છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને મોસ્ટ ટાઈમ પે જે પણ આપણે આના માટે વિડીયો બનાવેલા છે જ્ઞાન સાધના માટેના એ તમે દરેકે દરેક એક વખત જોઈ લો તો તમને આ લાભ મળે અને ઘણો બધો ફાયદો પણ થશે આગળ છે ઝુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો તો શું આવશે પાણીની મશક એટલે કે ડી સાચો જવાબ બનશે ઝૂમો વેણુને ખવરાવા રોજ શું ખરીદતો હતો તો ગદબ એટલે કે સીધ સાચો જવાબ છે ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે જ છે તો કે રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગ્રીન સિટી એટલે શું આ જે છે તમારા બુકમાંથી જે દરેક દરેક પ્રશ્નો લેવામાં એમ શીખી લેવામાં આવેલા છે જે તમે જે સરળતાથી તૈયારી કરી શકો છો તો વિભાગ સી છે હરિયાળુ નગર અથવા તો લીલુચ્છામ શહેર ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે તો કે તેના ત્રીસ સેક્ટરની અંદર એ ગાંધીનગર સંપૂર્ણ રીતે વહેંચાયેલું છે ગુજરાતનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે

કોઈપણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે વડું મથક એટલે કે પાટનગર આગળ છે છે કે ગુજરાત રાજ્યના વિધાનસભા શું નામ આપવામાં તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન આ તમે ઘણા બધા જે સમયથી સાંભળતા આવ્યા છો એટલે કે મિત્રો દરેક જે છે પ્રશ્નો સરસ મજાના છે તમે ફરજિયાત દરેકે દરેક જે છે વિડીયોને એન્ડ સુધી જોતા રહેશો તમારા મિત્રોને પણ શેર કરશો બાવીસમાં નંબર છે ગાંધીનગર મંત્રી સ્ત્રીઓ અને સચિવશ્રીના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે તો સાત બ્લોક ની અંદર ત્યારબાદ છે આગળના પ્રશ્નો છે તેની અંદર મિત્રો ગદ્ય અને પદ્ય બે વિભાગ છે એના માટે કરીને આપણે જે છે થોડું અલગ અહીં પાડી દીધું છે એક જ એકદ્ય ચિનગારી કાવ્યનું સ્વરૂપ તો પ્રાર્થના ગીત એક જ એકદ્ય ચિંતગારી કાવ્યના કવિનું નામ તો કે હરિહર ભટ્ટ એકદ્ય ચિનગારી કાવ્યમાં કવિની શું ખૂટી ગઈ તો કે ધીરજ જો કે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય એવા હતા એ માટે જ આપણે વધારે લીધા છે આગળ છે એક જ ચિનગારી કાવ્યમાં કવિનું શું સળગ્યું નથી તો શું આવશે સગડી કદાચ જવાબ આવશે તેમ છતાં તમે કોમેન્ટ કરી લેશો આગળ છે મિત્રો એક જ દે ચિનગારી કાવ્યમાં શું સળગ્યું નથી આ એક જ જે સળગ્યું નથી અને શું સળગ્યું આ જે છે એક તફાવત છે એક જ દે ચિનગારી કાવ્યમાં કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો ચિનગારી માંગે છે કારણ કે તેઓ કહે છે લોખંડ ઘસવાથી તણખો પડે તણખો ક્યાં ન પડ્યો તણખો જામનગરની અંદર ના પડ્યો એક જ દે ચિનગારી કાવ્યમાં કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે તો સી મહાનલ વિશ્વનલ આગળ છે દસે ટેરવા કેવી પીડા થાય છે તો જોઈએ તો માતાના મુખ્યથી કયો શબ્દો વારંવાર સરી પડે છે તો જવાબ આવશે એ ખંભા બાળકનો દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા શું કરે છે તો ઓવારણા લે છે કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખોની સામે કોણ હોય છે તો મા આંખોની સામે હોય છે તો કે કહ્યું છે ને કે મા તે મા બેચા બધા વન વગડાના વા આગળ છે કવિ પડ્યા પછી સાને ટેકે બેઠા થાય છે તો કે માની મમતાના ટેકે ડી સાચો બને છે તને ઓળખું છો મા ગીતમાં કવિ કોને તીર્થ ગણાય છે

ઘરને ખૂણે વાયુ શું વરસે છે તો શું આવશે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે આગળ છે પગ ઉપર ઊભા થતાં બાળકને શાની યાદ સતાવે છે તો મમતાની મિત્રો આજ છે તમારો જે ગુજરાતીનો હતો એથી પાંચ ચેપ્ટરના અગાઉ જે પણ હવે તમારા ચેપ્ટર બાકી છે એની જે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે અન્ય વિષયોની લિંક પણ તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી છે તે ઉપરાંત આપણે ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી રાખશો જેથી કરી જે પણ નવા વિડીયો આવે એનું નોટિફિકેશન પણ તમને મળે અને અત્યારે જે પણ તમારે વિડીયો જોવાના બાકી છે એ આપણી ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો